હેલો ફ્રેન્ડ્સ મેથ્સ વિથ ટ્રિક્સમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું ગુણાકારની એક બીજી શોર્ટ ટ્રિક્સની તો ચાલો શરૂ કરીએ તો તેના પહેલાં તેમાં પાયો નક્કી કરવાનો હોય છે એટલે તેના ત્રણ ભાગ છે એક જ્યારે બંને સંખ્યા પાયાથી મોટી હોય ત્યારે નંબર બે જ્યારે બંને સંખ્યા પાયાથી નાની હોય ત્યારે અને નંબર ત્રણ જ્યારે એક સંખ્યા પાયાથી મોટી હોય અને બીજી સંખ્યા પાયાથી નાની હોય ત્યારે તો જો તમે આ ચેનલ પર નવા છો તો જલ્દીથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બે લાઇકન જોઈ તેને પણ દબાવી દો જેથી કરીને મેથ રિલેટેડ દરેક વિડીયો તમને મળતા રહે તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે બે અંકની સંખ્યાનો ગુણાકાર જોઈશું તો પહેલો એક્ઝામ્પલ છે બાર ગુણ્યા ચૌદ તો બાર અને ચૌદ એ દસથી નજીક છે એટલે કે પાયો તેનો થશે દસ પાયો આપણે દસ સો એક હજાર દસ હજાર એવી ત્યાં લઈ શકીએ તો આનો પાયો થશે દસ હવે બાર એ દસથી કેટલા વધારે છે તો કે પ્લસ બે અને ચૌદ એ દસથી ચાર વધારે છે એટલે કે પ્લસ ચાર હવે શું કરવાનું છે ક્રોસમાં તેનો સરવાળો કરવાનો છે એટલે કે બારમાં ચાર ઉમેરો અથવા તો ચૌદમાં બે ઉમેરો એટલે થશે સોળ પછી ચાર અને બેનો ગુણાકાર કરી દઈએ એટલે ચાર ધૂના આઠ તમને તમારો જવાબ મળી ગયો તેવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ લઈ લઈએ ત્રણ અંકની સંખ્યાનો તો એકસો ને આઠ ગુણ્યા એકસો ને નવ તો આ સંખ્યાનો પાયો થશે એ સો તો હવે એકસો આઠ એ પાયા કરતા કેટલા વધારે છે તો કે આઠ વધારે છે અને એકસો નવ એ પાયા કરતાં કેટલા વધારે છે તો કે નવ વધારે છે તો હવે એકસો આઠમાં નવ ઉમેરો અથવા તો એકસો નવમાં આઠ ઉમેરો તો થશે એકસોને સત્તર અને આઠ નવ્વા બોતેર આજે જવાબ મળ્યો એ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો હવે લઈ લઈએ એક્ઝામ્પલ ત્રણ જે ચાર અંકની સંખ્યાનું છે એક હજારને પાંચ ગુણ્યા એક હજારને પંચાવન તો આ સંખ્યાનો પાયો થશે એક હજાર હવે એક હજાર ને પાંચ એ પાયો કરતા કેટલા વધારે છે તો પાંચ વધારે છે અને એક હજાર પાયા કરતાં પંચાવન વધારે છે તો એક હજાર પાંચમાં આપણે પંચાવન ઉમેરીએ એટલે થઈ જશે એક હવે પંચાવન ને પાંચનો ગુણાકાર કરી દઈએ તો તેનો થશે બસો પંચોતેર તો આ જવાબ મળ્યો એ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો હવે ચોથો એક્ઝામ્પલ લઈ લઈએ જે પાંચ અંકની સંખ્યાનો છે તો દસ હજારને અગિયાર ગુણ્યા દસ હજાર ને પંદર તો આનો પાયો થશે દસ હજાર તો હવે દસ હજાર ને અગિયાર એ પાયા કરતાં અગિયાર જેટલા વધારે છે અને દસ હજારને પંદરે પાયા કરતાં પંદર જેટલા વધારે છે તો હવે એક હજાર દસ હજારને અગિયારમાં પંદર ઉમેરી દઈએ એટલે કે દસ હજારને છવ્વીસ હવે પંદર પંદરને અગિયારનો ગુણાકાર કરીએ એટલે મળશે એકસો ને પાંસઠ પણ અહીંયા ઝીરોની સંખ્યા ચાર છે એટલે આપણે જે પંદર અને અગિયારનો ગુણાકાર કરીએ એટલે ચાર અંકીઓ હોવી જોઈએ એટલે આપણે આગળ જીરો મૂકી દઈએ આ જે જવાબ મળ્યો એ તમારો ફાઇનલ જવાબ મળી ગયો છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો